દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ કાકડી અઢળક ખર્ચાઓ કરીને ખેતરમાં વાવી, પરંતુ ભાવ ગગડી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો સમય આવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ મોંઘા બિયારણો લાવીને કાકડીના પાકનું વાવેતર ખેતરોમાં કર્યું અને જ્યારે કાકડી તૈયાર થઈ જાય તેવા સમયે આ કાકડી વેચવા માટે ખેડૂતો બજારમાં જાય ત્યારે તેના ભાવ 20 કિલોના 50 થી 60 રૂપિયાના ભાવે વેચાતા ખેડૂતોએ કાકડીના ખર્ચ પાછળ ₹10,000 જેટલો ખર્ચો કર્યો હોવા છતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો સમય આવી ગયો છે. તો જગતના તાતની રજૂઆત છે કે એક બાજુ વરસાદ આવતો નથી, બીજી બાજુ મોંઘવારી અને ભાવ વધારો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે કાકડીના ભાવ કેમ ન આવે તેવી રજૂઆત કરતા ખેડૂતો જોવા મળી રહ્યા છે. દહેગામ તાલુકાના સિયાવાડા ગામના ખેડૂતોને ઉગ્ર રજૂઆતો. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. હું રાઠોડ પ્રદીપસિંહ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, તાલુકા સદસ્યશ્રી, 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણ સાહેબનું પ્રાંતિજ તાલુકા વતી હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. પ્રાંતિજ ખાતે જન આશીર્વાદ યાત્રા માનને મંત્રી શ્રી કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની પધારી હોય ત્યારે સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, સર્વે મતદાર ભાઈઓ વતીથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત બંધ જય, વંદે માતરમ.